सूरत स्टार्टअप ने प्रमोट करवा तेमज स्टार्टअप ने मेनिटेरिंग इक्यूबेशन एज्युकेशन फंडिंग और नेटवर्किंग करवा माटेनी दक्षिण गुजरात में कामगिरी करी रहेली सूरतनी संस्था टाई द्वारा सूरतना स्टार्टअप विषय रोकाणकारों माहितगार बने ते माटे प्रथम वक्त टाइकोन नु आयोजन शहर में करायु छे। શુક્રવારે મેરિયોટ હોટલ અઠવાલાઈન્સ ખાતે આ કોન્ફરન્સ થઈ હતી। શનિવારે 100 જેટલા ઇન્વેસ્ટરો સામે શહેરના સ્ટાર્ટઅપ પોતાના પ્રોજેક્ટ આઈડિયા રજૂ કરશે, સાથે જ અવસર દેશના ટોપ 20 આંત્રપ્રિન્યોર પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમની થીમ એમ્પાવરિંગ ફિનોટર ફ્રિન્ચર્સ રાખવામાં આવી છે, જેમાં વિશ્વભરમાં ટાઈ સદસ્યો, ઉદ્યોગ સાહસકારો, સ્ટાર્ટઅપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર, વેન્ચર કેપિટલિસ્ટ, સ્ટાર્ટઅપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમન્ટ સહિતના વિવિધ ક્ષેત્રોના આ કાર્યક્રમમાં સ્પીડ તરીકે 100XVC ના ફાઉન્ડર અને પાર્ટનર સંજય મહેતા, કો ફાઉન્ડર ઓફ ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ એન્ડ વર્ડ ટેકનોલોજી લિમિટેડ હરીશ મહેતા ફાઉન્ડર અને જોઈન્ટ MD નઝારા ટેકનોલોજી લિમિટેડ નીતિશ મિટ સાય, ટાઈન ગ્લોબ વોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન બીજે અરુણ ટાઈ, ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના વાઇસ ચેરમેન મુલાલી બુક્તા પટનમ અને ટાઈ ઇન્ડિયા એન્જલસના ચેરમેન મહાવીર પ્રતાપ શર્મા ઉપસ્થિત રહેશે અને બીજા 30થી વધારે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને વેચર કેપિટલ્સ ઉપસ્થિત રહેશે। મારું નામ CM મયંક દેસાઈ, કો ફાઉન્ડર ઓફ યુનિસિંગ એન્જલ્સ પ્રાઇવેટ લિમિટેડ। આ ટાઈ એટલે સંસ્થા છે જે 1992માં સેન ફ્રાન્સિસ્કોથી ચાલુ થઈ હતી, ધ ઇન્ડસ એન્ટરપ્રિન્યોર, જે ઇન્ડિયાના જે લોકો જ્યાં ગયા હતા એ એન્ટરપ્રિન્યોરે ચાલુ કરી હતી અને એનું એક સુરત ચેપ્ટર પણ છે। એ એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જેવું ગણો અથવા તો તમે ટાઈ એન્જલ્સ નેટવર્ક ગણો, એ ઊભું કરીએ અને યંગસ્ટરોને એજ્યુકેશન સપોર્ટ અને કનેક્ટ પ્રોવાઈડ કરે છે। એટ ધ સેમ ટાઈમ ટાઈ એ નોન પ્રોફિટ મેકિંગ સંસ્થા છે જે લોકોને હેલ્પ કરવા માટે જ ક્રિએટ કરવામાં આવેલી છે। એનો અહીંયા ટાઈકોન કરીને દર વર્ષ માટે ફર્સ્ટ ટાઈમ ઇન સુરત આ પ્રોગ્રામ થઈ રહ્યો છે। ટાઈ જે છે એ ટોટલ એના 48 ચેપ્ટર્સ છે અક્રોસ ઇન્ડિયા અરે અક્રોસ વર્લ્ડ, અને સુરત એમાંનું એક ચેપ્ટર છે। અમારા યુનિસિંગ એન્જલ્સ જે છે એ આમાં સપોર્ટિવ પાર્ટનર છે, કારણ કે ઇકોસિસ્ટમ જો સુરતની ક્રિએટ કરવી હોય તો દરેક માણસનો સપોર્ટ લાગશે। એન્ટરપ્રિન્યોરને સપોર્ટ આપવો હોય તો એન્ટરપ્રિન્યોરને નોલેજ બી આપવું પડે, ગાઈડન્સ બી આપવું પડે, સાથે પૈસા બી આપવા પડે, તો યુનિસિંગ એન્જલ્સ એ જ કામ કરી રહી છે। કોઈ બી જે નવા ક્ષેત્ર હોય કે જેનાથી યુનો એ મોટું બની શકતું હોય, જેનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતો હોય, એ દરેક ક્ષેત્રમાં એ ટેકનોલોજી બેઝ હોય, એગ્રી બેઝ હોય કે ફાઇનાન્સ બેઝ હોય, કોઈ બી ક્ષેત્ર હોય, એટલે સેક્ટર નક્કી નથી હોતું, પરંતુ એની સ્કેલેબિલિટી હોવી જોઈએ, એનો યુઝફુલનેસ હોવી જોઈએ, એનો મહત્ત્વ છે।